શું તમારે કોલેજમાં અભ્યાસ કરવો હોય તો કોઈ રાજકીય પક્ષમાં જોડાવવું જરૂરી છે? જો તમે કોઈ રાજકીય પક્ષમાં જોડાવ તો જ તમે અભ્યાસ કરી શકો? આ સવાલ એટલા માટે થઈ રહ્યા છે કારણ કે ભાવનગરની ગાંધી મહિલા કોમર્સ એન્ડ આર્ટ્સ કોલેજના આચાર્યએ એક વિચિત્ર આદેશ જાહેર કર્યો. કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને એક નોટિસ પાઠવીને ભાજપના સભ્ય બનવા માટે આદેશ કરાયો છે. એટલું જ નહીં, ભાજપ સદસ્યતા અભિયાનમાં જોડાવવા દરેક વિદ્યાર્થિનીને ફરજિયાત હાજર રહેવા પણ સૂચન કરાયું છે. આ વિચિત્ર પત્ર બાદ ભારે વિવાદ સર્જાયો. કોલેજના આચાર્યને સસ્પેન્ડ કરવા કોંગ્રેસે માંગ કરી છે. આજે કોંગ્રેસના કાર્યકરો કોલેજમાં એકત્ર થઈને વિરોધ નોંધાવશે અને કુલપતિને રજૂઆત કરશે. કોના આદેશથી આચાર્યએ વિદ્યાર્થિનીઓને નોટિસ જાહેર કરી તે અંગે પણ રજૂઆત કરશે. તો જે રીતે આ વિચિત્ર પરિપત્ર કરવામાં આવ્યો છે ગાંધી મહિલા એન્ડ આર્ટ્સ કોલેજના આચાર્ય દ્વારા, અને આ જ મુદ્દે કોંગ્રેસ હવે આક્રમક મૂડમાં છે કારણ કે વિદ્યાર્થિનીઓને ફરજિયાત રીતે ભાજપના પેજ પ્રમુખ બનવા માટે અને તે પણ કોર્પોરેશનની હદમાં જે વિદ્યાર્થિનીઓ રહેતી હોય તેમને ફરજિયાત રીતે ભાજપના પેજ પ્રમુખ બનવા માટેનો આદેશ કરાયો છે. વધુ જાણકારી લઈશું સંવાદદાતા અજિત ગઢવી પાસેથી. અજિત, જે રીતે જે પત્રને લઈને વિવાદ સર્જાયો છે, શું છે સમગ્ર મામલો અને હવે વિપક્ષ કઈ રીતે આનો જવાબ માંગી રહ્યું છે? નરેન્દ્ર, ભાવનગરની એક મહિલા કોલેજ છે, ગાંધી મહિલા કોલેજ, તેની અંદર બહુ મોટો એક છબરડો પ્રિન્સિપાલ દ્વારા બહાર આવ્યો છે. કોલેજના જે આચાર્ય છે તેના દ્વારા એક પત્ર, તમામ લોકો જે વિદ્યાર્થીઓ છે તેને એક પત્ર જાહેર કરવામાં આવ્યો હતો, જેની અંદર એક નોટિસ ટૂંકમાં આપવામાં આવી હતી કે વિદ્યાર્થિનીઓ છે તે પેજ કમિટી છે તેના સભ્ય બની જાય અને આજે તેના માટે આદેશ કરવામાં આવ્યો હતો અને મોબાઈલ લઈને આવે, બે પાસપોર્ટ સહિતના ફોટા લઈને આવે એવું જાહેર કરવામાં આવ્યું હતું. જોકે આ પત્ર છે તે બહાર આવી જતા ખૂબ જ મોટો હોબાળો થવા પામેલ છે. કોલેજના જે ટ્રસ્ટીઓ છે તેમણે પણ વાંધો ઉઠાવ્યો છે અને ખાસ કરીને કોંગ્રેસ દ્વારા આ પ્રકારે વિદ્યાર્થીઓને કોલેજની અંદર જે છે વિદ્યાર્થિનીઓ તેને સભ્ય બનાવવા માટે આ પ્રકારે પરાણાય એવું કહી શકાય કે જે રીતે પ્રયત્ન કરવામાં આવ્યો છે તે બિલકુલ ન ચલાવી લેવાય. અને ભારતીય જનતા પાર્ટી માટે પણ એક બહુ ચર્ચાનો વિષય એટલા માટે ગણી શકાય કે જે અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓને તેને આવી રીતે નોટિસ આપીને કેવી રીતે સભ્ય બનાવી શકાય તે પણ એક સવાલ ઉભો થયો છે. ત્યારે અહીંયા જે શહેર કોંગ્રેસ દ્વારા આજે જ ભાવનગર જે મહારાજા કૃષ્ણ કુમાર સિંહજી યુનિવર્સિટી છે તેના કુલપતિને મળીને તેમને આજે આચાર્ય જે પત્ર જે નોટિસ આપી છે વિદ્યાર્થીઓને તેમને સસ્પેન્ડ કરવા માટે રજૂઆત કરવામાં આવશે. આ પત્ર નોટિસને લઈને સમગ્ર શહેરમાં ભારતીય જનતા પાર્ટીમાં ચર્ચાનો વિષય થયો છે અને આ આદેશ આપ્યા કોણે તે સૌથી મોટો સવાલ છે. અને પ્રિન્સિપાલને કોણે સત્તા આપી કે વિદ્યાર્થીઓને આવી રીતે આદેશ કરી શકે કે તમે ભારતીય જનતા પાર્ટીના પેજના સભ્ય બનો, ભારતીય જનતા પાર્ટીમાં સભ્ય બનો, યુવાન યુવતીઓને કેવી રીતે કહી શકે? ત્યારે આ મામલો હજી વધુ ગરમાશે. સમગ્ર જાણકારી બદલ આભાર. તો ભાવનગરમાં ગાંધી મહિલા કોલેજના આચાર્ય સામે પગલાં લેવાની હવે માંગ વધુ તીવ્ર બની છે.